નમસ્કાર ટાઈગર ઓફ બનાસમાં આપનું હાર્દિક સ્વાગત છે પાટણ શહેરમાં સસ્તા અનાજની દુકાનનો ઘઉંનો જથ્થો ગંજ બજારની ઉતરતા આમ આદમી પાર્ટીએ મામલતદાર પાસે પકડાવ્યો ગ્રાહકોને જથ્થો આપવાના બદલે સગે વગે કરી માર્કેટમાં વેચવાનો કાળા કારોબારનો પર્દાફાશ પાટણ શહેરમાં સસ્તા અનાજની દુકાનમાંથી ગરીબ લાભાર્થીઓને આપવામાં આવતો ઘઉંના અનાજનો જથ્થો સગે વગે કરી બારોબાર નવા ગંજ બજારમાં ગુરુવારના રોજ એક દુકાનમાં વેચવા માટે ઉતારવામાં આવતા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા સરકારી અનાજના કાળા બજાર મામલે મામલતદારને જાણ કરી સગે કરવામાં આવેલ ઘઉંના અનાજનો માલ પકડાવતા મામલતદાર દ્વારા તમામ માલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે બનાવની મળતી હકીકત મુજબ પાટણ શહેર બુકડી વિસ્તારમાં નિલેશ માખીજા નામના ઈસમની સસ્તા અનાજની દુકાન આવેલ છે જે દુકાનદાર દ્વારા ગ્રાહકો માટે સરકાર દ્વારા આપવામાં આવતો ઘઉંનો જથ્થો સગે વગે કરીને કાળા બજારમાં ગુરુવારના રોજ વહેલી સવારે છકડામાં ભરીને નીકળવાનો હોવાની બાતમી આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા વોચ ગોઠવી સવારે એક દુકાનના ગોડાઉનમાંથી વીસ બોરી ઘઉંના કટ્ટા ભરીને શહેરના નવા ગંજ બજાર વિસ્તારમાં આવેલ ઓગણચાલીસ નંબરની નરેન્દ્ર જયંતીલાલ પટેલ નામની પેઢી ઉપર ખાલી કરવામાં આવ્યા હતા અને માલ દુકાનમાં ઉતારવામાં આવતા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા તાત્કાલિક મામલતદારને મોબાઈલ ફોન લગાવી કાળા બજાર મામલે જાણ કરવામાં આવી હતી જાણ થતા મામલતદાર સહિતના અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચીને સસ્તા અનાજમાંથી લાવેલ માલની ખરાઈ કરીને તમામ માલ સીલ કરી પુરવઠા વિભાગમાં લઈ જવામાં આવ્યો અને આ મામલે તાત્કાલિક ટીમને તપાસ કરીને કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ધર્મેશ પટેલે જણાવ્યું હતું કે ગરીબોને મળતા સસ્તા અનાજ તેમને ના આપીને કાળા બજારમાં વેચી દુકાનદાર ખોટું કરી રહ્યું હોવાનું અમને જાણવા મળતા અમે તેના પર નજર રાખીને તેના કાળા બજારની આજે પોલ ખોલવા માટે મામલતદારને જાણ કરી હતી અને તેમને રૂબરૂ બોલાવીને કાળા બજારમાં સસ્તા અનાજનું વેચાણ થતું હોય તેને પકડાવી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી કમલેશ પટેલ ટાઈગર ઓફ બનાસ પાટણ